गृह राज्यमंत्री हर्ष संघवी होम टाउन गणाता सूरत शहर में नो ड्रग्स इन सूरत कार्यक्रम जांबाज पोलिस कमिश्नर अजय कुमार द्वारा केटलाय समय थी युद्ध धोरण शुरू कराई रो त्यारे ड्रग्स माफिया देशी दारूना अड्डा अने सूरत शहर में आता परप्रांतीय गांजाना कारोबार पर सूरत पोलिस संकजो कसी छे। खास करीने वात करिए तो सूरत शहर में पोलिस कमिश्नर अजय कुमार द्वारा लोक संवाद कार्यक्रम आयोजन बे दिवस पहला करवामां आव्युं हतुं, जेमां रांदेर विस्तार एक जागृत नागरिक एवं जयेश भाई गज्जर द्वारा कार्यक्रम में उपस्थित रहीने पोलिस कमिश्नर की उपस्थिति में रांदेर विस्तार में चालता गांजाना अने देशी दारूना अड्डा पर्दाफाश कर्यो हतो। त्यारे अमारी ओस्कार न्यूज द्वारा जयेश गज्जर नो संपर्क करायो हतो। तेमणे जणाव्युं हतुं के सूरत शहर जोन 5 विस्तार में 500 मीटर नी अंदर आवेला अड्डाओ अंगे अनेक वार रजूआत करवामां आवी छे, छतां पण कोई पगला लेवामां आव्या नथी, जे सामान्य परिवार अंतर्गत तात्कालिक पोलिस कमिश्नर द्वारा तपासनो आदेश आपी देवामां आव्या हता। आप जे दृश्य में जोई रह्या छो ते सामान्य परिवार मांथी आवता निडर अने जागृत नागरिक जयेश गज्जर छे के जेमनी अमे मुलाकात करी हती अने तेओ बेफिकराईथी निडर रही अने पोतानी वात रजू करी हती। કાલે જે લોકસભા કાર્યક્રમ કમિશનર પોલીસ કમિશનર દ્વારા થયો એ વિશે તમે શું કહેવા માંગો છો? જે લોકસભા કાર્યક્રમ થયો હતો જેના અંદર જેટલી પણ જનતા છે ત્રણ ભાઈઓના અંદર એ બધાને ત્યાં બોલાવ્યા હતા લોકસંવાદમાં, અને એમની બધી તકલીફો જાણવા માટે સ્પેશિયલી કમિશનર સાહેબ ત્યાં આવેલા હતા। ડ્રગ્સ લો ડ્રગ્સ ઇન સુરત અંતર્ગત જે કાર્યક્રમો સુરત શહેરની અંદર પોલીસ સ્ટેશનોમાં ચાલી રહ્યા છે એ વિશે તમારો ખાસ શું અભિપ્રાય છે? બધું ખાલી ને ખાલી દેખાડાની વાત છે। દરેક વિસ્તારના અંદર ડ્રગ ખુલ્લેઆમ વેચાય છે, દારૂ ખુલ્લેઆમ વેચાય છે, જુગારના અડ્ડા ખુલ્લેઆમ ચાલે છે। દરેક પોલીસ સ્ટેશન હોય કે દરેક ખાતું હોય બધાના અંદર એક કેશિયર રાખવામાં આવેલા હોય છે, એ કેશિયર દરેકને હપ્તો લઈને પરમિશન આપતા હોય તો ખુલ્લેઆમ ચાલે છે બધું। કાલે જે તમે સવાલો પોલીસ કમિશનર સાહેબ દ્વારા જે સામે કરવામાં આવેલા એ વિશે તમને કોઈ ધમકી કે કોઈ પોલીસ અધિકારી દ્વારા કે કોઈ ગુટનેગર દ્વારા કોઈ તમને કોઈ જાણકારી કોઈ મેસેજ કરવામાં આવેલા ખરા? ના, ધમકી તો કોઈ પણ ટાઈપની મને અત્યાર સુધીમાં આપવામાં આવી નથી, અને ધમકી આપશે તો પછી મારો પણ એ ટાઈપનો જ પછી એ લોકોને જવાબ રહેશે। પણ આ લોકો ખાલી ને ખાલી ધમકી કેવી રીતના આપી શકે છે કે મારા પર કોઈ પણ પ્રકારના ખોટા કે કરવા હોય અને એમ કંઈ મને દબાણ કરી શકે છે, બાકી આ લોકોને ધમકી આપવાની તાકાત નથી। સુરત પોલીસ અને પોલીસ કમિશનર ઉપર તમને કેટલો વિશ્વાસ છે કે આગળના સમયમાં તમારી જે અરજી તમારો જે સંવાદ થયેલો છે તે વિશે આ લોકો આગળ કોઈ કાર્યવાહી કરી શકશે ખરા? કમિશનર સાહેબે કીધું હતું કે તમારા નિવેદનને લઈને તપાસની ઓર્ડર અમે લોકો આપી રહ્યા છીએ, તે છતાં એક દિવસ તો ઠીક છે, અડધો દિવસ પણ ઇંગ્લિશ દારૂના કે દેશી દારૂના અડ્ડા બંધ ન રખાયા, કાલે આખા દિવસ આખા ઝોન 5 ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલેલા છે, જેની મેં ઝોન 5 જે DCP છે એમને પણ જાણ કરી હતી, તે છતાં એમના પેટનું પાણી નથી હલતું, કેમ કે એનાથી જ એમનું ઘર ચાલતું હોય તો એ લોકો કેવી રીતના બંધ કરાવશે? એને એ લોકો જે પણ પોલીસ ખાતું છે, પોલીસ સ્ટેશન છે, જે પણ DCPO છે, એ બધા પોલીસ કમિશનર અને સંવિધાન કરતાં પણ ઊંચા છે। આ જો કાર્યક્રમ અંતર્ગત જો કોઈ કાર્યવાહી નહીં થઈ શકે તો તમે આગળ કેવું વિચાર્યા? હું ગાંધીજીના માર્ગે આગળ ચાલવાનો છું, ધીરે ધીરે કરીને મારી આગળની રણનીતિ હું તૈયાર કરી રહ્યો છું। સૌ પ્રથમ તો હું અત્યારે અડાજણના અંદર ઘણા બધા એવા આંદોલનો ઊભો કરવાનો છું, છેવટે જો અગર એનાથી પણ ફરક નહીં પડશે તો પછી હું ગાંધીજીના માર્ગ ચાલીને CPO ઓફિસની બહાર ધરના પર જઈશ। મારું નામ જયેશ ગુજર છે, હું અડાજણ વિસ્તારમાં રહું છું। જેવી રીતના કમિશનર સાહેબે વાત કરી સે નો ડ્રગ્સ, અડાજણ વિસ્તારના અંદર ઝોન 5 ઓફિસથી 500 મીટરના દાયરામાં હરિચંપાના અંદર જ હિતેશ રાઠોડ કરીને એક વ્યક્તિ છે જે રોજ 4-5 કિલો ડ્રગ્સ વેચી દે છે, જેની ફરિયાદ કામગીરીમાં ખામીઓ નથી એવું એક પણ વખત કોઈ પણ કીધું નથી, નંબર 1। નંબર 2,
કોઈ આ કહેતા હોય કે સુરતમાં ખૂણે ખાચરે ડ્રગ વેચાય તો આ વાત પણ તદ્દન ખોટી છે. આ ભાઈ જે કહે છે એની વાતને અત્યારે નોંધ લઈને તાત્કાલિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. દારૂ હોય કે ડ્રગ હોય તાત્કાલિક પગલાં લેવાશે. એ આપની જે બે દિવસ પહેલાનો મેસેજ ત્યાં અમારા જાતે પીઆઈ અડાજન પીઆઈ પણ ગયેલા છે, પણ જે તે સમયે કશું જ મળેલું નથી અને એ બાબત તો ઓન રેકર્ડ પણ લીધેલો છે, અને છતાં પણ આગળ એ બાબતની આગળની કાર્યવાહી કરવામાં આવશે. એક છેલ્લે આગળ